નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું। તો આગળના વિડિયોમાં ગુજરાતીમાં આપણે શું શીખી ગયા હતા, આવી એની અલગ અલગ પ્રવૃત્તિઓ શીખ્યા હતા, કરી તમે બધાએ, વેરી ગુડ। હવે આજે તમે બધા ગુજરાતીની વર્કબુકમાં પાના નંબર બગડે ને મીંડે 20 ખોલો, આવું પેજ ખુલશે, ખોલ્યું બધાએ, વેરી ગુડ। આપણે ગુજરાતીમાં અલગ અલગ સ્વરનો ઉપયોગ કરીને કક્કો શીખી રહ્યા છીએ ને। તો આજે આપણે એક નવો સ્વર શીખીશું, અહી। કયો? અહી, અહી ઐરાવતનો અહી। પણ એ પહેલા આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે આપણે અત્યાર સુધી કેટલા સ્વર શીખી ગયા। તો આ શું છે? અ, અજગરનો અ, આ આગાડીનો આ, ઈ ઈયળનો ઈ, ઈ ઈસનો ઈ, ઉ ઉતરડનો ઉ, ઋષિનો ઋ, એ એરણનો એ, એ પછી આવશે ઐ, ઐ ઐરાવતનો ઐ। તો આ સ્વર છે અને આ સ્વરની નિશાની છે કે અની કોઈ નિશાની નથી, પણ આની કઈ નિશાની છે? આની ઉભીલીટી કરીએ ને શું કહેવાય? કાનો। તો જો આ નાના ઈની નિશાની છે, કેવી છે? મૂળાક્ષરની આગળ આવું કરીએ એટલે જો આવી રીતે લખાય। આ મોટા ઈની નિશાની છે, આને રસ્વઈ કહેવાય અને આને દીર્ઘઈ કહેવાય। નાના ઈની નિશાનીને રસ્વઈ કહેવાય, મોટા ઈની નિશાનીને દીર્ઘઈ કહેવાય। નાના ઉની નિશાની આવી સાતળે સાત જેવી છે, એને શું કહેવાય? રસ્વ। મોટા ઉની નિશાની કેવી છે? મૂળાક્ષરની નીચે આવું કરીએ તો એને શું કહેવાય? દીર્ઘ। નાના ઉની નિશાનીને રસ્વ કહેવાય, મોટા ઉની નિશાનીને દીર્ઘ કહેવાય। રૂ ઋષિના ઋની નિશાની કેવી છે? મૂળાક્ષરની નીચે આવું કરીએ સી જેવું, એ ઋષિના ઋની નિશાની છે। એ એરણના એની, એની નિશાની કેવી છે? આવી ઉપર મૂળાક્ષરની ઉપર આ કરીએ એને એ વંચાય, શું વંચાય? એ। પણ આને એની નિશાનીને શું કહેવાય? માત્ર કહેવાય, એક માત્ર, ખબર પડી? આની નિશાનીને કાનો કહેવાય, નાના ઈની નિશાનીને રસ્વઈ કહેવાય, મોટા ઈની નિશાનીને દીર્ઘઈ કહેવાય, નાના ઉની નિશાનીને રસ્વ કહેવાય, મોટા ઉની નિશાનીને દીર્ઘ કહેવાય। આ ઉની નિશાની છે, એની નિશાનીને ઉપર જે આ કરીએ એને એક માત્ર કહેવાય, આને શું કહેવાય? એક માત્ર। તો જો આપણે વ્યંજનમાં નિશાનીની, સ્વરની નિશાનીઓનો ઉપયોગ કરીએ તો બારાક્ષરી બને। તો જો કેવી રીતે વંચાય? ક ને કઈ નહી, ક ક ને કાનો કા, ક ને રસ્વઈ કી, ક ને દીર્ઘઈ કી, ક ને રસ્વ ઉકુ, ક ને દીર્ઘ ઉકુ। પછી આ ઋની નિશાની ક્રુ, અને ક ને એક માત્ર કે, ક ને એક માત્ર કે। તો કયા સ્વર શીખ્યા? અ આ ઈ ઈ ઉ ઉ એ, અને આજે કયો શીખીશું? અહી। જો અહીની નિશાની કેવી છે? આ માત્ર જ છે, પણ કેટલા માત્ર છે? બે માત્ર, એમાં એક માત્ર હોય, અહીમાં બે માત્ર। તો જો ક વત્તા અહી કરીએ તો કેવી રીતે લખાય? કઈ, ક ને બે માત્ર કઈ। આ કયો સ્વર કહેવાય? અહી, અહી ઐરાવતનો અહી। તો અહીની નિશાની કેવી છે? ઉપર મૂળાક્ષરની ઉપર બે માત્ર કરીએ, અહીની નિશાની છે। તો કેવી રીતે થશે? ક વત્તા અહી, તો ક ની ઉપર અહીની નિશાની કરી દેવાની ને બે માત્ર કરી દઈએ, તો શું વંચાય? ક ને બે માત્ર કઈ। તો જો આ શું છે? અહી, અહી ઐરાવતનો અહી। પછી જો અપ ની ઉપર બે માત્ર છે તો શું વંચાય? પૈસા। આ છે ગ વૈયા, પ પૈયું, જો બે માત્ર કરેલા છે ને એટલે ઐ પૈ। પછી વૈદ રાજ, ખબર પડી? તો આજે આપણે અહી વાળો કક્કો લખીશું, શું લખીશું? અહી વાળો કક્કો લખીશું, બરાબર? અહી વાળો કક્કો શીખવાડું છું કે વ્યંજનની ઉપર આ અહીની નિશાની એટલે બે માત્ર કરવાના, તો કઈ રીતે કક્કો લખાય? તો ચલ, કઈ, આ શું છે? ક કમળનો ક, એની ઉપર અહીની નિશાની એટલે બે માત્ર આવા કરવાના, તો આને શું વંચાય? ક વત્તા અહી કઈ, આને શું વંચાય? ક ને બે માત્ર કઈ।
પછી ખને બે માત્રા થઈ, ગને બે માત્ર ગઈ, ગને બે માત્ર ગઈ, ચને બે માત્ર ચઈ, છને બે માત્ર છઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, ટને બે માત્ર ટઈ, ઠને બે માત્ર ઠઈ, ડને બે માત્ર ડઈ, ડને બે માત્ર ઢઈ, અણને બે માત્ર ણઈ. જો ખબર પડી ને, અહી વંચાય છે ને કઈ અહી, તો એની નિશાની આપણે કવર્તા અહી એવું ના લખીએ, પણ અહીની નિશાની કરી દેવાની. અહીની નિશાની કઈ છે? મૂળાક્ષરની ઉપર બે આવી લીટી કરીએ એટલે અહી વંચાય. બે માત્રા કહેવાય. જો ક અને અહી આપણે અહી ના લખીએ, પણ અહીની નિશાની કરી ઉપર બે માત્રા એટલે કઈ એવું થયું ને. ચલો પછી તને બે માત્ર તઈ, થને બે માત્ર થઈ, દને બે માત્ર દઈ, ધને બે માત્ર દઈ, નને બે માત્ર નઈ, પને બે માત્ર પઈ, ફને બે માત્ર પઈ, બને બે માત્ર બઈ, ભને બે માત્ર ભઈ, મને બે માત્ર મઈ, યને બે માત્ર યઈ, રને બે માત્ર રઈ, લને બે માત્ર લઈ, વને બે માત્ર વઈ, શરણાઈ ના શને બે માત્ર શઈ, ષટકોણ ના શને બે માત્ર શઈ, સસલા ના શને બે માત્ર સઈ, હરણ ના હને બે માત્ર હઈ, નણને બે માત્ર ણઈ, ક્ષત્રિય ના ક્ષને બે માત્ર ક્ષય, અને જ્ઞ યજ્ઞ ના જ્ઞને બે માત્ર જ્ઞઈ. ખબર પડી તમને? બે માત્રા વાળો પક્કો ખબર પડી? વેરી ગુડ. આ કયો સ્વર કહેવાય? અઈ. અઈ ઐરાવતનો અઈ. તો એની નિશાની કેવી છે? મૂળાક્ષરની ઉપર આવા બે માત્ર કરો તો શું વંચાય? કઈ, ખઈ, ગઈ, ઘઈ, ચઈ, છઈ, જઈ, ઝઈ, ટઈ, ઠઈ, ડઈ, ઢઈ, ણઈ, તઈ, થઈ, દઈ, ધઈ, નઈ, પઈ, ફઈ, બઈ, ભઈ, મઈ, યઈ, રઈ, લઈ, વઈ, શઈ, શઈ, સઈ, હઈ, ણઈ, ક્ષઈ, નઈ. ખબર પડી? તો આપણે શું શીખ્યા? બે માત્રા વાળો કક્કો. અહી ઐરાવતનો અહી બરાબર એ સ્વર છે, એની નિશાની આવી છે, એટલે આપણે બે માત્રા વાળો કક્કો શીખ્યા. તો તમારે શું કરવાનું છે? તમારે પાના નંબર 20 અને 21 શું કરવાનું છે? ગુજરાતીની વર્કબુકમાં પાના નંબર 20 અને 21 બે માત્રા વાળો કક્કો આપેલો છે. ટપકા ટપકા ઘૂંટવાના છે અને નીચે સરસ અક્ષરે લીટીની બહાર ના જાય એ રીતે સારા અક્ષરથી બોલી બોલીને બે માત્ર વાળો કક્કો લખવાનો છે પાના નંબર 20 અને 21 ઉપર.
सरस अक्षर थी लीटीनी बार ना जाय एवी रीते बे मात्रा वाळो कक्को बोली बोली ने सारा अक्षर थी वर्कबुक मां अने नोटबुक मां लखवानो छे। लखशो ने बद्दा? वेरी गुड। तो बीजू हवे आपणे आगळना वीडियो मां शीखीशुं, त्यां सुधी आवजो।